ચાલો લેક્ચર નંબર 16 આપણે જે અગત્યના પ્રશ્ન કહી શકીએ એ અગત્યના પ્રશ્નની અંદર આ પ્રશ્નનો સમાવેશ થાય છે વિદ્યુત જનરેટર વિદ્યુત મોટર શું છે એનો અભ્યાસ આપણે આગળ કરી ગયા છીએ એના જેવી જ આકૃતિ છે એના જેવી જ રચના છે થોડો ફેરફાર આપણને એની અંદર જોવા મળશે બરાબર જોઈએ મારી સાથે તમારે પણ આકૃતિ દોરવાની છે હવે જો આપણે મોટરની આકૃતિ દોરતા ફાવી ગઈ હોય તો આપણે જનરેટરની આકૃતિ દોરવામાં સરળતા રહેશે પરંતુ આ પ્રશ્ન ભણતા પહેલા આપણે એક બીજો નિયમ ભણવાનો છે જે નિયમનો ઉપયોગ આપણે આની અંદર કરીશું આપણે જે પ્રેરિત વિદ્યુત પ્રવાહ ભણી ગયા ને એ પ્રેરિત વિદ્યુત પ્રવાહની દિશા જાણવા માટે જો ગેલ્વેનોમીટર થોડી વખત આ બાજુ આવર્તન દર્શાવતું હતું થોડી વખત ઓલી બાજુ આવર્તન દર્શાવતું હતું તો એ વિદ્યુત પ્રવાહની દિશા કઈ તરફ છે એ જાણવા માટે ફ્લેમિંગના જમણા હાથના નિયમનો ઉપયોગ થાય છે ફ્લેમિંગનો ડાબા હાથનો નિયમ આપણે ભણી ગયા મોટર પહેલા હવે આવે છે ફ્લેમિંગના જમણા હાથનો તો જો હું તમને મૌખિક કહી દઉં છું તમારી બુકની અંદર એ પ્રશ્ન છે જમણા હાથના નિયમની અંદર પેલી આંગળી જે છે ચુંબકીય ક્ષેત્રની દિશા દર્શાવે છે કઈ દિશા દર્શાવે છે ચુંબકીય ક્ષેત્રની ડાબા હાથના નિયમની અંદર પણ પેલી આંગળી કઈ દિશા દર્શાવતી હતી ચુંબકીય ક્ષેત્રની દિશા દર્શાવતી જમણા હાથના નિયમમાં બીજી આંગળી જે છે એ પ્રેરિત વિદ્યુત પ્રવાહની દિશા દર્શાવે છે કઈ વિદ્યુત પ્રવાહ પ્રેરિત વિદ્યુત ડાબા હાથના નિયમની અંદર પણ બીજી આંગળી જે છે મધ્યમાં એ વિદ્યુત પ્રવાહની દિશા દર્શાવતી હતી આની અંદર પ્રેરિત થતો વિદ્યુત પ્રવાહ દર્શાવે છે ફક્ત આટલો જ ફેરફાર છે ડાબા હાથના નિયમમાં અંગૂઠો બળ દર્શાવતો હતો જમણા હાથના નિયમની અંદર અંગૂઠો વાહકની ગતિ દર્શાવે છે અહીંયા આપણે વાહકને ગતિ કરાવડીએ છે ને નજીક દૂર લઈ જઈએ તો અંગૂઠો છે એ વાહકની ગતિ દર્શાવે છે બરાબર આવી રીતે જમણા હાથના અંગૂઠાનો નિયમ જે છે એ આપણે યાદ રાખવાનો થશે આવી રીતે એકબીજાને લંબ રીએ એ રીતે આંગળી રાખવાની બરાબર આવી રીતે જોઈએ આપણે આની અંદર ઉપયોગ કરવાનો આવશે ત્યારે આપણે વધારે ડિટેલમાં ભણશું વિદ્યુત જનરેટર સૌપ્રથમ આપણે પેલા જનરેટરનો સિદ્ધાંત શું છે એ આપણે જોઈએ તો કે જનરેટર છે ને એ યાંત્રિક ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતરણ કરશે જનરેટરનો ઉપયોગ આપણે ક્યારે કરીએ તો કે લાઇટ જતી રહે ત્યારે બરાબર લાઇટ ન હોય ને આપણે વિદ્યુત પ્રવાહની ગેરહાજરી છે છતાં પણ આપણે વિદ્યુત પ્રવાહ મેળવવો છે તો આપણે જનરેટરનો ઉપયોગ કરીએ એટલે જનરેટર એટલે એક પ્રકારનું યંત્ર છે એ યંત્રનો ઉપયોગ કરી અને આપણે વિદ્યુત મેળવીએ છીએ એટલે યાંત્રિક ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતરણ બરાબર એટલે એનો સામાન્ય સિદ્ધાંત શું થયો તો કે યાંત્રિક ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતર અને એનું આખું જે મિકેનિઝમ છે એ કયા સિદ્ધાંત પર કાર્ય કરે છે તો કે વિદ્યુત ચુંબકીય પ્રેરણના સિદ્ધાંત પ્રમાણે જે આપણે આગળના લેક્ચરની અંદર અભ્યાસ કરીએ છીએ વિદ્યુત ચુંબકીય પ્રેરણના સિદ્ધાંત પર વિદ્યુત જનરેટર કાર્ય કરે છે જોઈએ આપણે આકૃતિ દોરવાની છે મારી સાથે સૌ પ્રથમ આપણે પહેલા આવી રીતે ચુંબક દોરશું ત્રણ લીટીમાં આપણે આગળ જે પ્રમાણે દોર્યું એ પ્રમાણે થોડી જગ્યા મૂકી સામેની બાજુએ આપણે બીજું ચુંબક રાખશું બે વિજાતીય ધ્રુવો લેવાના છે એક આપણે લઈએ છીએ ચુંબકનો એન ધ્રુવ એક આપણે લઈએ છીએ ચુંબકનો એસ ધ્રુવ તમારે વિડિયો સ્ટોપ કરતું જવાનું આકૃતિ દોરતી જવાનું બરાબર પછી એક લીટી ભાગ આવી રીતે ઉપરની બાજુએ એને આપણે આવી રીતે આમ ટચ કરાવી દેવાનો નીચે આવી રીતે એક લીટીની જગ્યા બાકી હોય ત્યારે આવી રીતે ક્રોસ બે ધ્રુવોની અંદર આપણે એક સરખી જ પ્રોસેસ કરવાની છે બરાબર હવે એની વચ્ચે આપણે વાહક તારનું ગૂંચળું રાખવાનું છે આવી રીતે આ વાહક તારનું ગૂંચળું છે જેને આપણે લૂપ કહીએ છીએ લંબચોરસ જેને આપણે નામ આપ્યું હતું એ બી
सी अने डी। चलो आवी रीते लूप बनाओ। हवे ए जे लूप तैयार थई गयो ए लूप नी वच्चे ना भाग मा आपणे आवी रीते एक्सल दोरेलो, तमने लोकोने याद हशे आ एक्सल नो भाग। હવે ત્યાં આપણે અર્ધ વર્તુળાકાર રિંગ લીધી હતી, કેવી લીધી હતી? અર્ધ વર્તુળાકાર રિંગ। અહીંયા આપણે કેવી લેવાની છે? પૂર્ણ વર્તુળાકાર રિંગ લેવાની। કેવી? પૂર્ણ વર્તુળાકાર। જો આવી રીતે આને પૂર્ણ વર્તુળાકાર રિંગ કહેવાય, એવી બે રિંગ લેવાની છે, બીજી રિંગ અહીંયા જોડવાની। સમજૂતી આપણે પછી મેળવશું, પહેલા આપણે આકૃતિ દોરતા શીખી લઈએ, બરાબર? આવી રીતે બે રિંગ બનાવો। એ રિંગ જે બનાવી, હવે આપણે આ જે લૂપનો છેડો છે ને, આ પેલો છેડો આ બાજુ એ બિંદુ પાસેનો, એને આપણે આની સાથે રિંગ સાથે જોડી દીધી અને એની ઉપર આપણે આવી રીતે બ્રશ ગોઠવી। પેલી રિંગ આની સાથે સંપર્કમાં છે, આ રિંગને આપણે નામ આપી દઈએ R1, બરાબર? રિંગનું નામ છે R1। અને આ જે છેડો છે ને, એને આપણે બીજી રિંગ સાથે જોડો અને એના ઉપર પણ આપણે આવી રીતે બ્રશ ગોઠવી દીધી, એ રિંગને આપણે નામ આપી દઈએ R2। ચાલો આવી રીતે રિંગ અને બ્રશ એ બંને બનાવો। બ્રશ ને નામ આપી દઈએ, આર વન વાળો બ્રશ છે એને બી વન નામ આપો અને બી ટુ નામ આપો, અને બ્રશ ની અંદર થી પછી બે છેડાઓ બહાર નીકળે, અહીંયા થી બે છેડા બહાર નીકળ્યા, એની સાથે આપણે ગેલ્વેનોમીટર જોડી, શું જોડી દઈએ? ગેલ્વેનોમીટર। અહીંયા આપણે બેટરી જોઈ લીધી મોટરમાં, પરંતુ અહીંયા આપણે બેટરી નહીં જોડી શકીએ, કારણ કે બેટરી તો વિદ્યુત પ્રવાહ આપે, આપણે વિદ્યુત પ્રવાહ ઉત્પન્ન કરવાનો, તો વિદ્યુત પ્રવાહની અંદર ઉત્પન્ન થયો કે નહીં એની ચકાસણી કેના દ્વારા થાય? તો કે ગેલ્વેનોમીટર દ્વારા થાય, એટલે આપણે ગેલ્વેનોમીટર જોડે। આ રીતે રચના છે, અહીંયા બાજુમાં લખવાનું R1 અને R2 એ પૂર્ણ વર્તુળાકાર રિંગ છે। અને B1 B2 એ શું છે? બ્રશ છે, જે સુવાહક છે। અહીંયા આપણી આકૃતિ છે પૂર્ણ થાય છે, આ વચ્ચેનો ભાગ એક્શન, બીજી વસ્તુ આપણે પછી દર્શાવશું, પ્રવાહની દિશા એ પછી ભણતા જઈએ ત્યારે સાથે સાથે, પેલા આટલી આકૃતિ આપણને આવડતી હોવી જોઈએ। હવે આકૃતિ પૂર્ણ થઈ ગયા બાદ નવો મુદ્દો આવે છે, રચના। રચનાની અંદર આપણે કઈ રીતે લખીએ? તો કે જે રીતે આપણે મોટરની રચના લખી હતી ને, એ જ રીતે આપણે આની રચના લખવાની છે, પરંતુ અર્ધ વર્તુળાકાર રિંગની જગ્યાએ કયો શબ્દ વાપરવાનો? પૂર્ણ વર્તુળાકાર। તો કે સૌપ્રથમ તો આપણે સ્થિર બે ચુંબક લેશું, એન ધ્રુવ અને એસ ધ્રુવ, એનું ચુંબકીય ક્ષેત્ર આવી રીતે હશે એન થી એસ તરફ, બરાબર? આ છે ચુંબકીય ક્ષેત્ર, એની અંદર આપણે લૂપ એબીસીડી આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે ગોઠવશું, એમાં એબી ભુજા અને સીડી ભુજા એ ચુંબકીય ક્ષેત્રને લંબ રહે એ રીતે રાખેલી છે, બીસી અને એડી ભુજા છે ચુંબકીય ક્ષેત્રને સમાંતર રહે એ રીતે રાખેલી છે, બરાબર? પછી એ લૂપના જે બે છેડા જે છે, આ બાજુનો છેડો અને આ બાજુનો છે, એ બંને છેડે આપણે પૂર્ણ વર્તુળાકાર રિંગ R1 અને R2 આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે જોડી, એ રિંગ જે છે એની સાથે આપણે સુવાહક બ્રશ B1 અને B2 એ બંને જોડેલા છે, રિંગ છે એની અંદરનો ભાગ છે અવાહક હોય છે,
અને બ્રશ પોતે કેવા છે સુવાહક બ્રશની અંદર વિદ્યુત પ્રવાહ પસાર થશે કારણ કે બ્રશ કાર્બન ના હોય સેના હોય કાર્બન અને કાર્બન એ વિદ્યુતનું શું છે સુવાહક છે પછી એ બ્રશના બે છેડા વચ્ચે વિદ્યુત પ્રવાહનું માપન કરવા માટે વિદ્યુત પ્રવાહની હાજરી ચકાસવા માટે આપણે ગેલ્વેનો મીટર જોડેલું છે શ્રેણીની અંદર આપણે ગેલ્વેનો મીટર જોડેલું છે આ થઈ આપણી રચના રચના પછી આવે છે કાર્ય પદ્ધતિ બરાબર રચનાની અંદર ઓછામાં ઓછા પાંચ મુદ્દાઓ આપવા પડે તમારી પાસે ટેક્સ્ટબુક હોય બરાબર તો ટેક્સ્ટબુક ની અંદર તમે રચના જોજો સાવ નાની આપેલી છે આપણે પરીક્ષાની અંદર એટલી રચના લખીએ તો પણ ચાલે આપણી બુક ની અંદર જે વધારે મુદ્દા આપેલા છે એ વધારે મુદ્દા ન લખીએ તો પણ ચાલે ફરજિયાત નથી ટેક્સ્ટબુક ની અંદર થી પણ તમે આ પ્રશ્ન તૈયાર કરી શકો જો કાર્ય પદ્ધતિ ની અંદર આપણને આપેલું છે કે બે રિંગ સાથે જોડાયેલ ધરી છે એને આપણે પરિભ્રમણ આપવાનું છે સમઘડી દિશા સમઘડી એટલે ઘડિયાળના કાંટાની દિશા વિષમઘડી એટલે ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશા તો આપણું જે આ લૂપ છે એ લૂપને આપણે સમઘડી દિશામાં ફેરવવાનું છે જો સમઘડી દિશા એટલે આ દિશા થશે એ બી બાજુ છે એ ઉપરની તરફ જો આવી રીતે આ એ બી સી અને ડી આવી રીતે છે બરાબર તો આ એ બી તો એને આપણે આ ઉપરની બાજુએ લઈ જવાનું કારણ કે આપણે સમઘડી દિશામાં ફેરવવાનું છે બરાબર એટલે એ બી ઉપરની તરફ જશે અને સી બી કઈ તરફ જશે નીચેની તરફ એટલે આપણે લૂપને આ એક્સલ સાથે જોડી અને આપણે એને ફેરવવાનું યાંત્રિક ભ્રમણ આપવાનું જો આપણે વિદ્યુત ઉત્પન્ન કરતી ઘણી જગ્યા તમે જોઈ હશે પવન ચક્કી દ્વારા વિદ્યુત ઉત્પન્ન થાય પાણીનો ધોધ પડતો હોય ત્યાં ટર્બાઇન આ એક્સલ છે એક્સલ એક્સલ પાસે ટર્બાઇન જોડી દેવામાં આવે એટલે ઉપર પાણી પડે એટલે એક્સલ ફરે તો એક્સલ ફરે તો એક્સલ સાથે શું જોડાયેલું છે લૂપ તો લૂપ પણ ફરશે લૂપ ફરે એટલે ચુંબકીય ક્ષેત્ર રેખાની સંખ્યામાં શું થાય વધારો ઘટાડો થાય જો આવી રીતે આ લૂપ છે બરાબર આવી રીતે ચુંબકીય ક્ષેત્ર રેખાઓ જતી હશે તો AB પાસે અત્યારે જો ચુંબકીય ક્ષેત્ર રેખાની સંખ્યા ઓછી છે આમ ફરશે એટલે વધારો ઘટાડો થશે જો હવે તો AB પાસે છે જ બરાબર ઉપર જતું રહ્યું ફરી પાછું આવશે એટલે વધારો થશે ફરી પાછું આવશે વધારો ઘટાડો વધારો ઘટાડો વધારો ઘટાડો સતત આમ લૂપ ફરતું રહેશે ત્યાં સુધી ચુંબકીય ક્ષેત્ર રેખાની સંખ્યામાં વધારો ઘટાડો થતો રહેશે અને જેટલો વધારો ઘટાડો થાય એટલો વિદ્યુત પ્રવાહ આપણને વધારે મળે આપણે આગળના લેક્ચરમાં આવું જ કંઈક શીખ્યા છે કે ચુંબકીય ક્ષેત્ર રેખાની સંખ્યામાં વધારો ઘટાડો થાય તો આપણને વિદ્યુત પ્રવાહ પ્રેરિત થતો જોવા મળે છે એટલે કે આપણે આવી રીતે આમ ફેરવશું એટલે AB ભુજા ઉપરની તરફ ગતિ કરશે અને CD ભુજા છે નીચેની તરફ ગતિ કરે છે AB ભુજા છે આ AB ભુજા એ ઉપરની તરફ ગતિ કરશે અને CD ભુજા છે નીચે તો AB ભુજા સાથે કઈ રિંગ જોડાયેલી છે તો કે R1 રિંગ અને CD ભુજા સાથે કઈ રિંગ જોડાયેલી છે તો કે R2 રિંગ તો R1 રિંગ છે એ નીચેની તરફ ગતિ કરશે અને R2 રિંગ છે એ ક્યાં ગતિ કરશે ઉપરની તરફ બરાબર એટલે અડધું પરિભ્રમણ પૂર્ણ થશે તા એની જે દિશા હશે ને એ દિશા શું થશે બદલાઈ જશે હવે દિશા બદલાઈ જાય એટલે વિદ્યુત પ્રવાહ છે ને ગેલ્વેનોમીટર સતત આપણને એક જ દિશાની અંદર પોતાનું આવર્તન દર્શાવે છે જો તમારી બુકની અંદર બીજો ત્રીજો મુદ્દો આપેલો હશે કે દરેક અડધા પરિભ્રમણ પછી ભુજાઓ પ્રેરિત વિદ્યુત પ્રવાહની દિશા શું કરે છે ઉલટાવી નાખે છે અડધું પરિભ્રમણ પૂર્ણ થઈ જાય એટલે જે ભુજાઓ છે એ પોતાના વિદ્યુત પ્રવાહની દિશા હવે આ AB ઉપરની તરફ ગયું AB ક્યાં ગયું છે તો કે ઉપરની તરફ AB આમ ઉપરની તરફ ગયું ત્યારે એને વિદ્યુત પ્રવાહની દિશા જો આવી રીતે હતી બરાબર ને આની દિશા આવી રીતે હતી હવે જેવું AB ઉપર જશે તો AB માં ક્યાં આવશે નીચેની તરફ અને CD આમ અડધું પરિભ્રમણ પૂર્ણ કરીને CD કોની જગ્યાએ આવી જશે AB ભુજાની બાજુમાં તો એની પણ દિશા કઈ હશે તો કે એની દિશા ઉલટાઈ જશે ને પેલા નીચેની તરફ હતી હવે કેવી થઈ જશે ઉપરની તરફ એટલે જેમ આમ દિશા બદલે ભુજાઓ છે
એ જેમ પરિભ્રમણ કરશે અડધું પરિભ્રમણ થશે એટલે એ ભુજા પ્રેરિત થતા વિદ્યુત પ્રવાહની દિશા છે બદલી નાખે છે અને એ પ્રેરિત થતા વિદ્યુત પ્રવાહની દિશા જાણવા માટે આપણે લેક્ચરની શરૂઆતમાં વાત કરીએ જમણા હાથના ફ્લેમિંગના જમણા હાથના નિયમનો આપણે ઉપયોગ કરવો પડે તો જો આપણે જમણા હાથના નિયમનો અહીંયા ઉપયોગ કરીએ હવે જો આ છે વાહક AB શું છે વાહક તો ઈ વાહક કઈ તરફ ગતિ કરે છે તો કે ઉપરની તરફ ચુંબકીય ક્ષેત્ર રેખા કઈ દિશા તરફ છે આ દિશા તરફ આ જમણો હાથ છે પેલી આંગળી ક્યાં રાખવાની તો કે ચુંબકીય ક્ષેત્રની દિશામાં જો મે રાખી બરાબર બધાને જોવા મળે છે કે પેલી આંગળી મે ચુંબકીય ક્ષેત્રની દિશામાં રાખી હવે અંગૂઠો આપણે ક્યાં રાખવાનો છે તો કે વાહકની ગતિ તો વાહક કઈ તરફ ગતિ કરે છે તો કે વાહક ઉપર તરફ ગતિ કરે છે કઈ તરફ કરે છે ઉપર તો અંગૂઠો ક્યાં આવશે તો કે ચુંબકીય ક્ષેત્રની દિશા આ બાજુ થઈ અંગૂઠો ઉપરની તરફ આવશે કારણ કે અંગૂઠો કઈ તે દિશા તરફ ગતિ કરે છે ઉપરની તરફ તો જો બીજી આંગળી પ્રેરિત થતો વિદ્યુત પ્રવાહ આપણને દર્શાવે તો બીજી આંગળી જેને આપણે મધ્યમાં કહીએ છીએ તો એ મધ્યમાં કઈ દિશા તરફ રાખવાની તો કે જે પ્રેરિત થતો જે વિદ્યુત પ્રવાહ હોય એની દિશા દર્શાવશે એટલે કે આવી રીતે બરાબર ચુંબકીય ક્ષેત્ર વાહક ઉપર તો અંગૂઠો ઉપર વિદ્યુત પ્રવાહ નીચે તો વિદ્યુત પ્રવાહ ક્યાં આવશે નીચેની તરફ એ જ નિયમ આપણે સીડી ભુજા ઉપર લગાડીએ જો તો ચુંબકીય ક્ષેત્રની દિશામાં સીડી કઈ તરફ ગતિ કરે છે નીચેની તરફ તો આપણે અંગૂઠો ક્યાં રાખવો પડશે નીચેની તરફ તો વિદ્યુત પ્રવાહ ક્યાં મળશે તો કે ઉપરની તરફ એટલે વિદ્યુત પ્રવાહ આવી રીતે વહેતો હશે બરાબર જે આપણી વાસ્તવિક વિદ્યુત પ્રવાહની દિશા છે ને એના કરતા ઉલટી દિશા આપણને અહીંયા પ્રાપ્ત થાય છે બરાબર અને આનો ઉપયોગ તો તમને બધાને ખબર જ છે આપણે ઘણી જગ્યાએ પાર્ટી પ્લોટની અંદર કરીએ છીએ ઇન્વર્ટર તરીકે ઘરની અંદર પણ આપણે જનરેટરનો ઉપયોગ કરીએ છીએ આપણે સ્કૂલ જેવી કોઈ મોટી બિલ્ડિંગ હોય બરાબર તો એની અંદર જ્યારે વિદ્યુત પ્રવાહની ગેરહાજરી હોય ત્યારે વિદ્યુત પ્રવાહનો પુરવઠો મેળવવા માટે આપણે જનરેટરનો ઉપયોગ કરતા હોઈએ છીએ અહીંયા આપણો આ પ્રશ્ન પૂર્ણ થાય છે વધારે વખત આકૃતિ દોરજો એક એક મુદ્દો વાંચતા જજો આકૃતિની અંદર સમજતા જજો તો જ આવડશે મોસ્ટ એમ્પી પ્રશ્ન છે આપણને આવડતો હોવો જ જોઈએ બરાબર અહીંયા આપણે આ પ્રશ્ન પૂર્ણ કર્યો